প্রসঙ্গ বৃদ্ধি পেয়ে দিলাম, সুখ সম্পদকে মারান পেয়ে দিলাম, তদান তপ ক্রিয়া করলাম, সহজানন্দ গুরু ভজেছিলাম, পরিবেশ্বর মনীয় দর্শনম মন্দহাস্য রুচিরান নাভুজম পূজিতম সুখনরোত্তমেন দর্মনন্দনমহীচিত ত্বং সুকান্তভৃতং কান্তং ত্বং কান্তং সর্বদোগতং ত্বং গতে দ্বৈতদেবত্বং ত্বং বন্দে ভক্তিকাশ্রম। सर्व अवतारी सर्व कारण न कारण अपने सोने मोक्षदाता इष्टदेव भगवान श्री स्वामीनारायण स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव गुड़ताल वासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज गणपतिपति गोपीनाथ जी महाराज जूनागढ़ पति राधा मोहन देव धोलेरा पति मदन मोहन जी महाराज अहमदाबाद भूत विराजमान नारायण देव स्मृति सहित आज देश कैनेडा धरती पर આયોજિત આ સત્સંગ સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાળા સર્વે મારા સંતો શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાળા સર્વે સત્સંગી ભક્તો સર્વ ધર્મ પ્રેમી સજ્જનો મોક્ષ ભાગી કી વાત દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય શ્રી ભલા ભક્તો, લગભગ કોરોના કાળની મહામારી પછી પ્રથમ વખત વિદેશ આવવાનો પ્રસંગ બન્યો છે અને એમાં વિશેષ કરીને કેનેડાના ભક્તો તમારો ભાવ અહીંયા અમને લઈ આવ્યો હોય એવું અમને લાગે છે. આજની સભા અમારા માટે પણ અલૌકિક છે, કારણ કે બધા યુવાનો વધારે છે, યુવાનો છે, હૃદયભાઈ યુવાનો જ બને. અને ખાસ જે હમણાં સ્વામી પણ વાત કરીને આપણે બધા જાણીએ છીએ કે સ્નોસ્ટોર્મ અત્યારે વેધર ખરાબ છે, અને છતાંય તમે બધા અહીં આવ્યા જિજ્ઞાસા લઈને દર્શન મળવામાં અમને પણ આનંદ થયો, એટલે બધા ખૂબ ખૂબ બધાને અભિનંદન. ખૂબ સુંદર વાત સંતોએ હમણાં કથાના માધ્યમથી આપણને સમજાવી, જીવનનું લક્ષ્ય બતાવ્યું. આમ તો ઘણી બધી વસ્તુ એવી હોય કે આપણી આંખો સમક્ષ હોય પણ આપણે એને જોઈ શકતા નથી, કારણ કે અંગ્રેજીમાં એક કહેવત છે, એવરીવન હેઝ આઈઝ ફ્યુ હેવ વિઝન. ચર્મ ચક્ષુ બધા પાસે રહેલા છે, અને જયારે ચક્ષુ છે એટલે એનો ગુણ છે, આંખની ગુણ છે કે આમ સામે કોઈ પણ દ્રશ્ય આવે તો એને જોવાનું છે. આપણી બોડી છે ને એની અંદર આખું વિજ્ઞાન રહેલું છે. ઇન્દ્રિયોનો યોગ વિષય સાથે થાય, એ વિષય જયારે ઇન્દ્રિયોના માધ્યમે કરીને અંતઃકરણ બુદ્ધિ મન ચિત્ત અહંકાર સુધી જયારે પહોંચે અને એના દ્વારા જીવ એની અનુભૂતિ કરે છે. આ વાત બહુ સુંદર સમજવા જેવી છે. એક વખત મહારાજ આપણે સરળ ભાષામાં સમજવા પ્રયત્ન કરીએ પણ ભગવાનના વચનામૃતના એક ખાલી શબ્દ તમને ખાલી યાદ કરાવો. ભગવાને માયાનું બહુ સુંદર વિશ્લેષણ કર્યું સ્વરૂપ હતા. આમ તો પ્રથમના વચનામૃતમાં મહારાજે કીધું કે ભગવાન અને ભક્તની વચ્ચે જે પણ અંતરાય રૂપ થાય એ માયા છે. પણ માયાની નિવૃત્તિ અને પ્રવૃત્તિ કેવી રીતે થાય? આપણે એક પ્રશ્ન છે ને, આપણને ખબર પડે કે આ ઝેર છે, આ અમૃત છે, તો અમૃતની પ્રાપ્તિ કેમ થાય અને ઝેરનો ત્યાગ કેમ થાય એ પણ એની સાથે આપણને એનો ઉત્તર ખબર હોવો જોઈએ. એમ જીવનની અંદર આપણી ભારતીય સનાતન વૈદિક પરંપરા, આપણા સનાતન ધર્મો એ ચાર પ્રકારની સિદ્ધિ બતાવે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. હવે આ ચારેય પાત્રતા, ચારેય મેળવવાનો અવસર જયારે કોઈ જીવાત્માને મળતો હોય તો એના માટે એવી ઉપલબ્ધિતા પ્રાપ્ત કરાવે એવી સામર્થ્ય. હું તમને એક સરળ ભાષામાં તમને એક્ઝામ્પલ આપું તો તમે બધા અહીંયા જે મોટા ભાગના બધા વિદ્યાર્થી થઈને આવ્યા છો તો તમે એની માટે એક્ઝામ ક્લિયર કરી લેશો. શું કહે છે ને, ઈએલટીએસ, આઈએલટીએસ, બરાબર? તો ઈચ્છા તો દરેકને છે કે ભાઈ અમારે વિદેશ જવું છે. કોઈ જોબ ઓપોર્ચ્યુનિટી માટે આવતા હોય તો એના માટે પણ તમારે વર્કિંગ વિઝા પ્રોસેસ એમાં બતાવેલો છે. કોઈ સ્ટુડન્ટ વિઝા માટે આવે તો સ્ટુડન્ટ વિઝાનો પ્રોસેસ બતાવ્યો છે. એની એક્ઝામ ક્લિયર કરો, તમારું ક્વોલિફાય કરો, પછી તમે એની અંદર તમે મળી શકો. પણ આ બધી છે ને એન્ટ્રન્સ છે તમારું. અહીંયા આવ્યા પછી તમે ત્યાંથી આઈએલટીએસ ની એક્ઝામ ક્લિયર કરીને આવ્યા અથવા તો વર્ક પરમિટ તમે લઈને આવ્યા,
અહીંયા તમને જોબ મળી ગઈ અથવા તો સ્ટુડન્ટ તમને તરીકે તમને એડમિશન મળી ગયું, પણ એનું ફળ તમને ક્યારે મળે? આ એડમિશન માત્ર થયું, એડમિશન લેવાની પાત્રતા કેળવી એટલે તમને એડમિશન મળ્યું. અહીંયા તમારું પરફોર્મન્સ કામ કરશે. સફળતા ક્યારે મળે? તમારું પરફોર્મન્સ કેવું હશે, જે હેતુ માટે તમે જયારે લઈને આવ્યા છો, કોઈ નોકરી માટે આવ્યા હોય, કોઈ ધંધા માટે, કે કોઈ ભણવા માટે, પણ પોતાના ઉદ્દેશને પરિપૂર્તતા થાય એના માટે ક્વોલિફાય પણ જરૂરી છે, અને ક્વોલિફાય કર્યા પછી એના માટે એફર્ટ્સ પણ કરવા જરૂરી છે યોગ્ય દિશામાં. આ બંનેનો જયારે સમન્વય થાય ત્યારે તમને એનું ફૂલફ્રુટ રિઝલ્ટ તમને પ્રાપ્ત થાય, ત્યારે તમને એની અંદર પારંગતા પ્રાપ્ત થાય, ત્યારે તમારી એક્સપર્ટીસ એની અંદર છે. પાત્રતા ન હોય અને મહેનત કરીએ તો પણ એ ફળની પ્રાપ્તિ નથી થતી, પાત્રતા આવ્યા પછી મહેનત ન કરીએ તો પણ એ ફળની પ્રાપ્તિ થતી નથી. એમ શાસ્ત્રોએ આપણને જે સિદ્ધાંત શીખવાડ્યો હતો, ધર્મ અર્થ કામ અને મોક્ષ, આ ચાર પ્રકારની સિદ્ધિઓ આપણને શાસ્ત્રો બતાવી છે. અને આ વાત થોડી વિચારવા જેવી છે, સહજ નથી, સરળ નથી, મને એવી તો બિલકુલ નથી. હું પોતે આ વિષયની અંદર છું એટલે મને ખબર છે. શાસ્ત્રનું જ્ઞાન છે ને એ 90% લોકોને ગળે નથી ઉતરતું, આ હકીકત છે. અમારે જો વાંચીને 10 વખત સમજવું પડતું હોય તો તમારા જેવા જેને વિષય જ નથી, વિષયાંતર જેને હોય એને પચાવવું તો ઘણું અઘરું પડે ને. આ વાત એટલા માટે કહું છું કે મોટા ભાગે અને બધા હાઇપોથેટિકલી જોતા હોય છે, અને અત્યારે જમાનો પ્રેક્ટિકલ નથી. આ વસ્તુ તમને જો તમે યંગ જનરેશન છો ને એટલે તમને હું એટલા માટે સાવધાન કરીને સમજાવું છું, કારણ કે તમારે રોજ જીવનની અંદર આવા પરિસ્થિતિઓ નિર્માણ થતી છે. આપણે ઘણી વખત જે હમણાં સ્વામીએ પણ વાત કરી, જીવનનું મુખ્ય લક્ષ્ય છે જીવાત્માનું કલ્યાણ, એટલે પહેલો પ્રશ્ન આવે, આત્મા કોને જોયું છે, પરમાત્મા કોને જોયું છે, ધામ કોને જોયું છે, પહેલો પ્રશ્ન આવે ને. અને તમે 90% બસમાં જતા હો, ટ્રેનમાં જતા હો, તમે કોઈ પણ સાથે ચર્ચા કરો ને તો આ અનુભૂતિ વગરનો વિષય છે, એટલે તમે એની સાથે ડિબેટ કરવાના ચક્કરની અંદર અથવા તો એની સાથે કોન્ફ્લિક્ટ કરવાના ચક્કરની અંદર તમે જ્યાં સુધી વિષયની અનુભૂતિ નથી કરી ત્યાં સુધી કોન્ફિડેન્ટલી તમે વાત પણ નથી કરી શકતા. મારે આપણે જવાબ કોઈની સાથે તર્ક કરવા પ્રયત્ન કરીએ ને, પણ અને તમને એની રિયલાઇઝેશન નથી થયું, અનુભૂતિ નથી, એટલે કોન્ફિડન્સ નથી લાવતું. શાસ્ત્ર આપણને શીખવાડે છે, બતાવે છે, હંમેશા વિષયને સમજવાની રીત સમજવી પડે. કથા વાર્તા ભગવાનની આપણે કાયમ કરતા હોઈએ છીએ તો એની પાછળનો ઉદ્દેશ કેવળ મહિમા સમજવાનો નથી, એની પાછળ ઉદ્દેશ ખાલી ભગવાનની મોટપ સમજવાનો નથી, એની પાછળનો ઉદ્દેશ એને પ્રાપ્ત કરવાની રીતને શીખવાનો પણ છે. જે પણ આપણે એફર્ટ્સ કરીએ છીએ એફર્ટ્સને ફૂટફૂલ કરવા માટે, એ એફર્ટ્સની પદ્ધતિને બરાબર અનુસર્યા છે કે એ સમજવું પડે. તો આપણે જે વિષયની વાત કરતા કે શાસ્ત્રોએ ધર્મ અર્થ કામ ચાર પ્રકારનો મોક્ષ બતાવ્યા, ચાર પ્રકારની સિદ્ધિઓ બતાવી, ધર્મ અર્થ કામ અને મોક્ષ. હવે આ ચારે પ્રાપ્ત કરવાની નીતિ પણ આપણને શાસ્ત્રોએ બતાવી છે, જેને આપણે નીતિ કહીએ છીએ. આ નીતિને અનુસરીને જીવાત્મા જે કામ કરે છે એ એની ફળશ્રુતિ સુધી નિર્વિઘ્નપણે પહોંચે છે. જે આ નીતિને ઉલ્લંઘન કરીને કામ કરે છે, તો કર્મ કર્યું છે તો કર્મનું ફળ તો નિર્માણ થાય છે, પણ એ ફળ તમને યથાર્થપણે જે હેતુ માટે કરવામાં આવ્યું છે, જે ફળની શુદ્ધિ માટે કરવામાં આવ્યું છે, એની પ્રાપ્તિ નથી કરાવતા. દાખલા તરીકે તમને એક એક્ઝામ્પલ આપું, ધન ઉપાર્જન અર્થ, બરાબર, જેને નીતિમત્તાથી પ્રમાણિકતાથી પોતાની ધન સંપત્તિ સંપાદન કરી છે, એને કદાચ જીવનની અંદર બની શકે કે મીઠો રોટલો ખાવાનો અવસર મળે, ભૂખે તો નહીં જ રહે, કેમ કે મહેનત છે એટલે કંઈને ફળ મળ્યું છે, પણ એટલીસ્ટ એની પાછળ જે હેતુ માટે, શા માટે આપણે પૈસા કમાય છે તો કે સુખ અને શાંતિ માટે, તો એ સુખ અને શાંતિને ભોગવી શકે છે. ઘણા નીતિની બહાર જેને કમાય છે, કરોડો રૂપિયા કમાતા છે, પણ તમે એના જીવનમાં તમે દ્રષ્ટિ કરવા જાઓ તો એને સુખ શાંતિની અનુભૂતિ થતી નથી. એટ ધ એન્ડ ઓફ ધ ડે એમને એ ચિંતા, વિષય, વિષય બીમારી, આ તે બધા ઘણા બધા ઉપાધિની અંદર નીકળેલા હોય છે. તો જે હેતુ માટે ધન સંપત્તિ ઉપાર્જન કરી એ હેતુની ફળશ્રુતિ ન થાય તો એ કાર્ય પણ ફળશે, કોઈ પણ કાર્યની રિઝલ્ટ એ કાર્યનું ઇવેલ્યુએટ કરે છે. વસ્તુ સમજો કે કોઈ પણ કાર્ય નિર્ણય તમારો સાચો કે ખોટો શેના ઉપર આધારિત થાય, ફળશ્રુતિ ઉપર, રિઝલ્ટ ઉપર. રિઝલ્ટ જો તમારું પોઝિટિવ આવે તો તમારો નિર્ણય સાચો ઠરે, જો તમારું રિઝલ્ટ નેગેટિવ આવે તો તમારો નિર્ણય અને એફર્ટ્સ બંને ખોટા ઠરે ન ઠરે. એમ આપણા જીવનના લક્ષ્યની પાછળ પણ આ વિજ્ઞાન સમજવા જેવું છે
આપણે મોક્ષની વાત કરીએ અને મોક્ષની પ્રાપ્તિ માટેની પદ્ધતિ, પણ એની સાથે સાથે જીવન જીવવાની શૈલીની પણ શાસ્ત્રોએ આપણને વાત સમજાવે છે. કામના જો વિષયને વાત, જે દરેક વસ્તુ જેમ ધર્મ અર્થ કામ અને મોક્ષ, મોક્ષની એની પ્રાયોરિટી પહેલી છે પણ મુખ્ય ક્રમમાં છેલ્લે, કારણ કે જીવાત્માના યાત્રા જીવન યાત્રાના અંતે થનારી પ્રાપ્તિ છે. એટલે એને પ્રાયોરિટીની અંદર પહેલું, પણ એનું ચિંતન અત્યારથી કરવું પડે, પ્લાનિંગ અત્યારથી કરવું પડે, ત્યારે એ તમે પોતાના લક્ષ્ય સુધી મેળવી રીતે પહોંચી શકો. ધર્મ અર્થ કામ એની અંદર સહાય કરે. જે જે જીવાત્મા કર્મ કરે છે મર્યાદા અને જે બતાવી શાસ્ત્ર વિધિ નિષેધના જે આપણને અવસરો બતાવ્યા, એના માધ્યમે કરીને જીવાત્માને પોતાના જીવનની જીવવાની શૈલી ઘડે અને એ શૈલીની અંદર એનું લક્ષ્ય જો એનું ક્લિયર હોય, એનું ઉદ્દેશ ક્લિયર હોય અને એની અંદર એમ કરે, ત્યારે એ કાર્મિક કર્મના અંતે કાર્યના અંતે જીવાત્માને, અને આના માટે મનુષ્ય જન્મથી મોટો કોઈ બીજો જન્મ શાસ્ત્ર બતાવ્યો નથી. અમે અને ઘણી વખત આપણે કેવું કરીએ, હમણાં અમે રસ્તામાં ભીર ભીરને અમે ગાડીમાં આવતા હતા ત્યારે વાત કરી, અત્યારે જીવન કેવા થઈ ગયા છે, આપણે પોતાની જરૂરિયાતને આપણે વિચાર્યા કરતા દેખાદેખી વધારે ચાલી છે. તમને અત્યારે જો સત્સંગની વાતો કરી, મોક્ષની વાત કરી, મનુષ્ય જન્મની સફળતાની વાત કરી, તો તમે દ્રષ્ટિ ચારે બાજુ નાખો, તમને એમ થાય કે 90% સમાજ તો બધું ભગવાન વગર ફરે છે. આપણે અહીંયા 50 જણ બેઠા છે, તો કેનેડાની અંદર 50 જ માણસો છે, સત્સંગીઓ ઘણા બધા હશે, નો ડાઉટ, સ્ટ્રોંગ ને કારણે કદાચ ન આવી શકે, પણ એવા એવા પણ હશે ને કે જેની પાડોશમાં જ રહેતા હશે, પણ નથી એના પ્રારંભમાં, તો આપણને કે એ નથી જીવતા. પણ જો હંમેશા સરખામણી કમ્પેરિઝન અથવા ગુણ જે છે ને એ સારા ના લેવા, આ જીવનનું એક લક્ષ્ય રાખજો. કારણ કે તમારી આજુબાજુ વાતાવરણની અંદર તમને દરેક રીતે વ્યસન કરનારા પણ મળશે, દુર્વિચાર કરનારા પણ મળશે, ખોટું કરનારા પણ મળશે. આ બધા સમાજ અત્યારે કળિયુગ છે, એટલે સમાજ તમને વધારે એમાં દેખાશે. અને આપણે એમ કહીએ બધા જીવે છે, તો જો એમ તમે કમ્પેરિઝન કરવા જાઓ, જેમ હમણાં સ્વામીએ કીધું ને ભક્ષ અભક્ષની બહુ સુંદર આપણને સિદ્ધાંત બતાવ્યો, કે આપણને કારણ કે જેવી વૃત્તિ તમે જેવું વ્યવહાર કરશો એવી વૃત્તિ થશે, વૃત્તિ થશે એવો જીવ. મહારાજ કીધું અંતઃકરણ કેવી રીતે ડંખે, આપણા વચનામૃતની અંદર મહારાજે બતાવ્યું, તો કે જે જે વિષયને જીવાત્મા પૂર્વે ભોગ્યા હોય, ભોગવતા ભોગવતા એ વિષયની અંદર એકાત્મ ભાવ થઈ ગયો અને પછી એની પ્રકૃતિ બની જાય. એટલે કીધું પ્રાણ અને પ્રકૃતિ જોડે આવે છે, જોડે જાય છે. અત્યારે સાવધાની એટલે કરીએ છીએ કે આપણે માંડ માણા બન્યા છીએ, કેવા હતા આપણે પશુ જેવા હતા, આપણા જીવન કેવા હતા, પશુ જ હતા ને. પૂર્વે જન્મ લગ 84 ની યાત્રામાં કેટલા કૂતરા બલાડા ગધેડા માણા, આ માણા આમાં આવતા આવતા તો કેટલો જન્મ લગ 84 લાખ થઈ ગઈ ત્યારે મનુષ્ય જમાડે. અને હજુ ઘણાને પ્રકૃતિ એવી રહી જાય છે, આપણે ઘણાને કહેતા હોય ટોકતા સાંભળ્યા છે ને કે ભલા તેના માણા જેવો થાય, હા આ શું તમે આના જેવી પ્રવૃત્તિ કરો છો, કહેતા હોય છે કેમ, કારણ કે પ્રાણની અંદર પ્રકૃતિ ભળી ગઈ છે, સ્વભાવ બની ગયો છે. આહારમાં પણ એટલું છે, તમે જે અત્યારે અભક્ષ ખાશો તો એ ખાતા 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 તમારી વૃત્તિ કેવી થઈ જશે, અભક્ષ ખાવાની, હા, અને પછી એની યોનિને પામશો તો એ યોનિની અંદર, અને તમને એમ લાગે કે યોનિમાં સુખ છે. હમણાં મેં થોડા દિવસ પહેલા અમારા શાકોત્સવ એમાં મેં દ્રષ્ટાંત લીધું, આપણે બધું આપણી આંખે જોઈએ છીએ પણ ઇવેલ્યુએટ નથી કરતા, એટલે આપણને એની ગંભીરતા પકડાતી નથી. મનુષ્ય દેહની પહેલા તો ગંભીરતા શું, આપણને જે મળેલું છે સત્સંગની મહત્તા તો છે, પણ એના પહેલા મનુષ્ય દેહ છે, એટલે એની પાછળ પણ કેટલા આપણે એફર્ટ્સ કર્યા છે, ત્યારે માણસનો દેહ મળે, અને માણસના દેહ મળ્યા પછી આપણને સત્સંગ ઓળખાણો છે. એનાથી વધારે આપણા કઈક એવા સત્તર હશે, ગુરુવાની કૃપા હશે, ત્યારે આપણને સત્સંગ ઓળખાય. આની વેલ્યુશન જગત સાથે કમ્પેર કરવાની જરૂર નથી. જગતની અંદર જો એમ કમ્પેર કરવા જઈએ તો આપણે ત્યાં દરેક રાજ કોઈ પણ કન્ટ્રી હોય, જેલ હોય છે ને, પ્રિઝન, તો પ્રિઝનની અંદર કેટલા બધા કેદીઓ અંદર સળતા હોય, એને જો વિદેશ કમ્પેર કરો છો કેમ નથી કરતા. કમ્પેર તમે જુઓ કરો તો જીવન તો એ જીવે છે ને, આહાર નિદ્રા ભય ને જીવન છે, સામાન્ય રીતે પશુ વિનારણ, આ બધા પ્રકૃતિ માત્ર, કીતરા કુંદરા બલાડા બધી કીધું, બધા પક્ષીઓ વનચર જળચર બધા બધા અલગ અલગ પ્રકારની પ્રકૃતિની અંદર શરીર ધારણ કરી, જીવાત્મા બધામાં છે, બધા જીવે છે. પણ તમને મેં હમણાં દ્રષ્ટાંત આપી દઉં કે કોઈ એક જગ્યાએ તમને બાંધીને આમ 2 કલાક 4 કલાક મૂકી દઈએ તો કેવો જીવાત્મા અકળી જશે, અકળાવ ન હોય. આ તમને અત્યારે સ્ટ્રોંગ છે ને, આ થોડુંક જો આ વચ્ચે કોરોનાની અંદર લોકડાઉન થયું હતું, જેને અહીંયા હતા અહીંયા અનુભવ કર્યો, આપણા દેશમાં હતા એને દેશમાં અનુભવ કર્યો, એ 2 મહિના 3 મહિના ઘરની બહાર નીકળવાનું બંધ હતું, માણસ કેવો મૂંઝાઈ ગયો. તમે વિચાર કરી જુઓ છો, 2 કલાક 4 કલાક 5 કલાક આપણે એક જગ્યાએ સ્થિર રહેવામાં અકળાઈ જતા હોઈએ, આ જેટલા ઝાડ છે ને, જેટલા આયુષ્ય ના ભોગવે, કોઈ 100 વર્ષ, કોઈ 200 વર્ષ, કોઈ 500 વર્ષ, એક જગ્યાએ બંધાઈ બેઠા છે, એ જીવને શિક્ષા નથી.
જીવની શિક્ષા છે ને, જો તમે બે કલાક તમારો જીવ બુજાઈ જતો હોય તો તમે એને તમે વિચારો એ શરીરની પ્રાપ્તિ હોય ને જે એની અંદર જે જીવ હશે એને કેટલી કષ્ટ એને સહન કરવું પડશે, કેટલો મુજારો થતો હશે. પણ કોઈ એની પાસે મોક્ષનો ઉપાય ખરો એમ નથી, મુક્તિનો ઉપાય ખરો. તમે એમ જો પશુ પક્ષીના જીવન જુઓ, એવા ઘણા પ્રારબ્ધ હોય કે અત્યારે અહીંયા વિદેશની અંદર તો હોય તો બે એસી ગાડીઓમાં ને એમાં પાલતુ જે પોતાના પેટ્સ હોય એને લઈને ફરતા હોય. પણ દેશની અંદર તમે જુઓ તો આપણે રોડ ઉપર જ હતા અને એમાં જેને જો અથે ચડે કોકના ખેતરની અંદર જો પશુ અંદર ગયા તો એને પછી હાર પહેરાવીને સ્વાગત ન કરે કે આવો ખેર. હા, આપણે જેમ કે છે ને રામાયણમાં આવે છે કે રામ કી ચીડિયા રામ કા ખેર ખાલો ચીડિયા ભરભર પેટ. હા, એવું એકદમ કામ હતું કે તમે આ ખેતર ને હાથો દો કે ભગવાન નું ખેતર છે, ભગવાન ના પક્ષીઓ ને ખાઈ જાય પછી પેલા ડંડા પર વાળી. એટલે આવું એવું નથી થતું. આ બધું આપણે જોઈએ છે કે ન જોયું? આમાં હું જે વાત કરું છું કોઈ એવી નથી જે તમે નહીં જોયું હોય, નહીં સાંભળ્યું હોય, નહીં અનુભવ્યું હોય. પણ ક્યારે એને ઇવેલ્યુએટ નથી કર્યું, એને રિયલાઇઝ નથી કર્યું કે આ શરીરની જો આવી પ્રાપ્તિ થાય યોની છે તો જીવન તો એનું જ છે. પણ એ જીવનને આપણે સર્વતક સરળ સુખરૂપ જીવન નહીં કહીએ. એટલા માટે શાસ્ત્ર કીધું કે આ બધા કર્મની અંદર જયારે જીવાત્મા બંધાય છે ત્યારે આ જગતના વિશ્વાસના જીવાત્માને આ યોની પ્રાપ્તિ કરાવે છે. અને જયારે જીવાત્માને મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે ત્યારે એની અંદર ભગવાને બે ત્રણ વસ્તુ આપણને વિશેષ આપી છે. અને એની અંદર વિશેષ શું આપ્યું? આપણને ઇવેલ્યુએટ કરવાની શક્તિ આપી. તમે આ જોઈને એનું અનુમાન કરો. ઇવેલ્યુએટ તો જો કે એ કરતા હશે પણ એની પાસે એને એક્સપ્રેસ કરવાની કે એને એક્ઝિક્યુટ કરવાની એની પાસે શક્તિ નથી. કોઈ કૂતરાને એવું હોય મારે મંદિર જવું છે, કોઈ આવશે એને આવા દે? નહીં આવા દે. સહજ છે. સાપ હોય કોઈને એરો નો અવતાર મળ્યો હોય અને એને એમ થાય કે આવો જેમ દર્શન કર્યો એને કોઈ દર્શન કરવાનો એ ન થવા દે. આપણે ઉતાર જોઈએ તો દંડો લઈને આગળ કરે. આ બધી પ્રકૃતિ છે. કહેવાની પાછળનો ભાવ અર્થ એ છે કે જે પણ વિષયની તમને જયારે પ્રાપ્તિની તમને અહેસાસ થાય મહિમા સમજાશે તો તમને એની પાછળ એને પ્રાપ્ત કરવાનો સંકલ્પ થશે. એટલે હંમેશા આપણને જે મળ્યું છે તેનો મહિમા સમજો. આપણને સૌ પ્રથમ મનુષ્ય દેહ મળ્યું, એનાથી વિશેષ આપણને ભગવાન. આ બહુ મોટી વાત છે. ભગવાનની ઓળખ જેટલા મનુષ્ય છે બધાને ભગવાનની ઓળખાણ નથી. એટલે એના જીવન સાથે આપણે આપણે કમ્પેર કરવા જઈએ તો એ અજ્ઞાન સાથે કમ્પેર કરવાનું, અંધકાર સાથે અજવાળાને કમ્પેર કરવાનું છે. તમે એમ કહો કે અત્યારે રાત્રિનો સમય છે, બહાર નીકળશો એટલે જોશો ચારે બાજુ અંધારો પડ્યો છે, તો આ આ કિંમત કોની છે? અંધારાની કે લાઈટની? યુ પે ફોર ધ એનર્જી ઓર ડાર્કનેસ? હા, તમે પે કરો છો ને, ટેક્સ પે કરો છો કે તમે જયારે બિલ પે કરો છો તો લાઇટ જાય છે એનું બિલ, એનું બિલ પે કરો છો, લાઇટ આવે છે એનું બિલ પે કરો છો. અંધારાનું પેમેન્ટ નથી કરતા ને? શા માટે? કિંમત અંધારા નથી, ભલે વિશાળ પણ કિંમત એની નથી. કિંમત એની અંદર જે પ્રજ્વલિત થયેલો પ્રકાશ છે ને એની કિંમત છે. એમ આપણા જીવનની અંદર તમે અંધકાર સાથે જે કમ્પેર કરી જીવનને જીવશો એની કિંમત નહીં થાય. એની અંદર જયારે તમારા ગુણો સદગુણો સદાચાર વગેરે જયારે એની અંદર પ્રફુલ્લિત જયારે સ્ફુલ્લિત થશે અને એને એનો પ્રકાશ જયારે તમે બહાર દેખાડશો તો કિંમત એની થશે. એટલે આ બધું યુવાનોને આપણે આજે તો સત્સંગનો થોડો લાભ લઈએ, કાલ બે દિવસ જો આપણે સત્સંગનો લાભ લેશું. પણ આ કહેવાની પાછળનો ભાવ અર્થ એ છે, તમે ખાસ કરીને બધા યુવાનોને, કે આપણે જો પોતાના પ્રારબ્ધને સુધારવા માટે, પોતાના ભવિષ્યને સુધારવા માટે, પોતાના ઘરની રહેણી કરણી આપણા પરિવારજનોનું સારી રીતે સંભાળીએ એના માટે આપણે અહીંયા આગળ આવ્યા છો. વિદેશની ધરતી ઉપર આવ્યા છો કમાવા, સેટલ થવા. અને ભગવાનને અમે હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરીએ કે તમારા બધાના સંકલ્પ ભગવાન પૂર્ણ કરે. પોષણ એને નથી મળતું, પોષણ એને મળે છે મૂળમાંથી. એમ આપણા બધાના મૂળ કે આપણી સંસ્કૃતિ સાથે, આપણી સભ્યતા સાથે, આપણા ધર્મ સાથે, એની સાથે જોડાયેલા રાખજો કે જેથી કરીને આપણે જ્યાં દુનિયાના છેડે રહેતા હોઈએ ત્યાં આપણને પોષણ મળે. બીજું કે આપણા જે કાર્ય છે, આપણું લક્ષ્ય છે, વ્યવહારિક લક્ષ્ય ની અંદર મેં કીધું ધર્મ અર્થ કામ મોક્ષ ચારે પુરુષાર્થની સિદ્ધિ કરવી છે, ના ને આ દેહ જ કરવાની છે. પણ એને દરેકને મહિમા સમજો. જે કાર્ય જે એના માટે કરે એની પદ્ધતિ જે શાસ્ત્ર બતાવે છે એ મર્યાદામાં રહીને જો કાર્ય કરશું તો સાર્થક થશે અને એ અંતે આપણા મોક્ષ માર્ગ ની અંદર પૂરક પણ છે. નિતર સંતોએ કીધું ને, લાખ કામ બગાડીને મોક્ષ સુધાર્યો તો લાખે સુધર્યા, અને લાખ કામ સુધર્યા પણ મોક્ષ બગડ્યો તો મનુષ્યના ઘરે જ અવતાર મળશે. મેં કીધું એમાં જેવી વૃત્તિઓ કરી હશે ને એવી યોગની અંદર જીવાત્મા જશે
અને ત્યાં કૃષ્ણ ભોગવો છે. એટલા માટે મહત્તા બતાવે કે કલ્યાણ આત્મકલ્યાણનું સાધન એને પહેલું કરી અને એના માટે ભગવાન સ્વામિનારાયણ આ ધરાવ ઉપર મનુષ્યત્વનું ધારણ કરી સત્સંગની સ્થાપના કરી સિદ્ધાંતો શિક્ષા પત્રી આદિ શાસ્ત્રો રચાયેલા છે. પોતે ભક્ત ચિંતામણી સત્સંગી જીવન જેવા ગ્રંથો રચાયેલા અને આપણને એક સદમાર્ગ બતાવ્યો અને હવે આપણા ઉપર મહારાજે વિશ્વાસ મૂક્યો કે અમારો જે આશય થશે એ આ માર્ગ ઉપર ચાલશે. એનો ત્યાગ ક્યારે નહીં કરીએ તો આપણે વિશ્વાસ ઉપર ખરા ઉતરીએ અને ભગવાનનું ખૂબ ભજન કરીએ. વિશેષ સમય ન લેતા આજે કારણ કે વેધર પણ ખરાબ છે એટલે હું પાછા પોતાના ઠેકાણે સમયસર પહોંચી જઈએ. પણ બધા ખૂબ લાભ લેજો અને ભગવાનનું ખૂબ ભજન કરજો. અને મારા તમને બધાને અને જેમ હમણાં સ્વામી કીધું મારો નિર્ણયની અંદર નંબર છાપી દીધો છે અને વર્ષોથી એ જ નંબર રાખ્યો છે. મેં નંબર પણ બદલ્યો વધારે સમય નથી લેવો. આવતા બે દિવસ બધા સત્સંગનો પણ ખૂબ લાભ લેજો અને ખૂબ ભગવાન તમને બધાને સુખ્યા કરે એવી હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું. સહેજાનંદ સ્વામી.